ગુજરાતના બધા જ મંદિરોમાં પૂનમના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે આવતા હોય છે ત્યારે ઝાલાવાડના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં પણ દર પૂનમના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે ચોટીલા મંદિરે વર્ષની બાર પૂનમોમાં સૌથી વધારે ભીડ બે પૂનમ દરમિયાન રહેતી હોય છે એક કાર્તક માસની પૂનમ અને બીજી ચૈત્ર માસની પૂનમ આજે ચૈત્ર માસની પૂનમ છે ચૈત્રી પૂનમ અન્ય પૂનમ થી થોડી અલગ હોય છે આ પૂનમના દિવસે ગુજરાતભરના અલગ અલગ ભાગોમાંથી માતાજીનો રથ લઈને પગપાળા સંગો માતાજીના દર્શને આવતા હોય છે પૂનમ પહેલાના આઠ દિવસથી જ બગોદરાથી ચોટીલા તેમજ ઉત્તર ગુજરાત તરફના વિરમગામથી ચોટીલા સુધીના નેશનલ હાઇવે તથા સ્ટેટ રોડ રથ સાથેના પપ્પાળા સંઘોથી ઉભરાઈ જાય છે સેવાભાવી મંડળો દ્વારા ચા પાણી શરબત નાસ્તો તથા ભોજન માટેના કેમ્પો શરૂ થઈ જાય ચોટીલાને જોડતા આસપાસની ત્રિજ્યાના દરેક રોડ રસ્તાઓ ચેત્રીપુનમના આઠ દિવસ પહેલાથી જ ભક્તિના રંગે રંગાઈ જાય છે ચોટીલા ડુંગર તલેટીનો રોડ ચેત્રીપુનમના આગલા દિવસથી જ ચોવીસ કલાક સુધી પગપાળા સંઘોને યાત્રાળુઓથી ધમધમતો રહ્યો હતો જગદીશસિંહ ચાલા જેડ ટીવી ચોટીલા